गणित धोरण सात स्वाध्याय 12.1 એનો પ્રશ્ન પહેલો ગણતરીય પદાવલી બનાવો એમાં પહેલું છે y માંથી z બાદ કરતા y માંથી z બાદ કરતા તો શું આવશે y - z બરાબર બોલીએ છીએ ને કે y માંથી z બાદ કરતા y માંથી બાદ કરતા z બાદ કરતા તો ઓછા થી નિશાન સમજાઈ ગયું एक्स अने वाई ना सरवाड़ा ना अर्धा देखे छे ने एक्स अने वाई ना सरवाड़ा ना अर्धा એટલે કેવી રીતના લખશું કયો જોઈએ એક્સ અને વાય નો સરવાળો એટલે કઈ રીતના લખાય એક્સ અને વાય નો સરવાળો કેમ લખાય બોલો એક્સ વત્તા વાય એના અર્ધા એટલે છેદમાં બે બરાબર હવે ત્રીજું જોવામાં સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર 5 નો 5 સાથે ગુણાકાર તો કેમ લખાય બોલો જોઈએ 5 નો ઓકે તો z નો એ જ સંખ્યા સાથે ગુણાકાર એટલે z નો કેની એનો ગુણાકાર કીધો એ જ સંખ્યા એટલે z z નો z સાથે ગુણાકાર સમજાણો ચલો એના પછીનો p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ એટલે p અને q નો ગુણાકાર લખીએ પહેલા p ગુણ્યા q એના ચતુર્થ ભાગ એટલે છેદમાં 4 હવે જોવો જોઈએ અહીંયા x અને y બંને સંખ્યાનો વર્ગ બરાબર પહેલા x અને y નો વર્ગ બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો એટલે વચ્ચે વત્તાની નિશાની ચલો એના પછીનું છઠ્ઠું m અને n સંખ્યાના ગુણાકાર તો m અને n નો ગુણાકાર ગુણાકારની નિશાની ન કરો તો યાલે m અને n સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં ત્રણ ગણા એટલે આગળ ગુણાકારમાં ત્રણ માં 5 ઉમેરતા એટલે વત્તા 5 y અને z ના ગુણાકાર ને તો જો 7મો y અને z ના ગુણાકાર ને 10 માંથી બાદ કરતા તો પહેલા y અને z ના ગુણાકાર yz 10 માંથી બાદ કરવાના છે તો પહેલા 10 લખવાના એમાંથી y અને z નો ગુણાકાર બાદ કરવાનો છે બરાબર હવે 8મો એ બી ના ગુણાકારમાંથી એ બી ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા ઓછા તેમનો સરવાળો એટલે એ વત્તા બી સમજાણો એ બી ના ગુણાકારમાંથી એટલે એ બી નો ગુણાકાર લખો એ બી એ ગુણ્યા બી કહેવાય બેને એ બી લખી શકાય એમાંથી એનો સરવાળો બાદ કરો ઓછા કૌંસ મે એ વત્તા બી લખવું પડે બાદ કરવા છે તો રેડી આવડી જશે સ્વાધ્યાય પોથી માં ઉતારીને મૂકેલું છે એમાંથી તમે ઈ ગણી લેજો અત્યારે આપણે બુક ના કરીએ